માં લૂંટ અને હત્યાનો બનાવ સામે આવ્યો છે. શું વિગતો અત્યારે ખુલીને મળી રહી છે પ્રાથમિક તપાસમાં? પ્રાથમિક તપાસમાં જે પોલીસે તપાસ શરૂ કરી છે તેમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક તો આ કોઈ ગેંગ છે જેને પૂરતી રેકી કરીને આ લૂંટને અંજામ આપ્યો છે, અથવા તો કોઈ જાણ ભેદું પણ હોઈ શકે. કારણ કે આ જે બંગલો છે એના માલિકો જે છે વિદેશમાં વસતા હતા અને કેરટેકર તરીકે એક વોચમેન અહીંયા રહેતો હતો. અચાનક રાત્રેના સમયે વોચમેનને લૂંટારો ત્રાટક્યા હતા અને વોચમેનને બાંધીને પેલા રાખવામાં આવ્યો હતો, લૂંટ ચલાવી ત્યારબાદ એની હત્યા કરી અને તે લોકો ફરાર થઈ ગયા હતા. આજે મોડેથી જ્યારે પડોશી આસપડોશી લોકોને ખબર પડી, તેમણે જોયું કે કંઈક અચૂકતું લાગી રહ્યું છે, તો તેમણે બંગલામાં જ્યારે જઈને જોયું તો પાછળના ભાગમાં વોચમેનની હત્યા કરાયેલી લાશ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. એક વાત ખાસ એ છે કે આ બંગલો જે છે થોડી હવાવૃત જગ્યાએ છે, એટલે કે એકાંતમાં છે, એટલે લોકોને જાણ થઈ નથી. પરંતુ જે તસ્કરો ત્રાટક્યા હતા, જે લૂંટારો ત્રાટક્યા હતા, તેમને બંગલામાં હાથ પેરો તો કર્યો છે પણ સાથે સાથે બંગલામાં લાગેલા તમામ સીસીટીવી ડીવીઆર સહિતની સામગ્રી પણ લઈને ફરાર થઈ ગયા છે. એટલે કે પોલીસને હવે આ બાબતે તપાસ કરવી થોડી મુશ્કેલ ચોક્કસ પડશે, કારણ કે કોઈ પણ જાતનો અત્યાર સુધી સબૂત મળ્યો નથી. તેમ છતાં પોલીસે ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત ડોગ સ્કોટ તથા એસએસએલની મદદ લઈને જે લૂંટારો છે તેમના પગેરું મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જી સચિન, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ ઉમરપાડા વિસ્તારમાં બનાવ સામે આવ્યો છે કે અવાવરો જગ્યામાં આવેલા એક બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને તેમણે વોચમેનની લૂંટ ચલાવી અને સાથે જ હત્યાની ઘટનાને પણ અંજામ આપ્યું છે. સાથે સાથે તેઓ પકડાઈ ન જાય તે માટે થઈને બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરા અને સાથે ડીવીઆર પણ તેઓ લૂંટી ગયા છે.